मॉर्निंग मित्रों, अर्थशास्त्र में प्रकरण नंबर एक में अत्यार सुधी आपणे कुल छ प्रश्नों अभ्यास करी चुक्या छे। मित्रों, हवे आजनो सातमो प्रश्ननो अभ्यास करीशुं। सातमो प्रश्न ए छे मित्रों के आकृतिना प्रकारो सविस्तार समझाओ। आकृतिना प्रकारो सविस्तार समझाओ। अहीं मित्रों आकृतिना मूलभूत आम जोईए तो एना त्रण प्रकारो छे। पहेलो प्रकार छे समय आधारित रेखाकृति। मित्रों पहेलो प्रकार छे समय आधारित रेखाकृति। आ रेखाकृति ने अपने टूंक में केवू हो तो कही सकते छे के सामयिक आलेख। टूंक में केवू हो तो मित्रों तो जोईए समय आधारित रेखाकृति ए बे चल वच्चेना संबंधनी रेखा अने ढाल दर्शावामां आवती होय त्यारे तेने समय आधारित रेखाकृति दोरवामां आवे छे। बराबर, समय आधारित रेखाकृति एटले के बे चल वच्चेना संबंध रेखा अने ढाल। મિત્રો ખાસ મહત્વનું થયું, રેખા અને ઢાળ દર્શાવતા હોય ત્યારે સમય આધારિત રેખાકૃતિ કહે છે। દાખલા તરીકે કહી શકીએ છીએ કે જેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ 11મા ધોરણમાં એવી રેખાઓનો મિત્રો કે પુરવઠા રેખા, માંગ રેખા, સરેરાશ ખર્ચ રેખા, સરેરાશ અસ્થિર ખર્ચ રેખા, સ્થિર ખર્ચ રેખા વગેરે વગેરે। તો આજે કોઈ ઉદાહરણ આપે મિત્રો એ કે બે ચલ વચ્ચેના સંબંધની રેખા અને ઢાળ દર્શાવે છે, જેને આપણે શું કહી શકીએ છીએ સમય આધારિત રેખાકૃતિ કહેવામાં આવે છે। બરાબર મિત્રો, હા બીજી વસ્તુ અહીંયા ધ્યાન રાખવાનું એ છે કે સમય આધારિત રેખાકૃતિમાં આડી ધરી OX રેખા પર, તમને મિત્રો ખ્યાલ છે કે આપણે શું દર્શાવીએ છીએ, આડી ધરી OX રેખા પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે અને ઊભી ધરી OY રેખા પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે। મિત્રો ખાસ કરીને યાદ રાખવાનું, આ તમારા ઓબ્જેક્ટિવ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે કે આડી ધરી OX રેખા પર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે અને બીજો પોઈન્ટ થાય કે ઊભી ધરી OY રેખા પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે। ત્યાર પછીનો નેક્સ્ટ પોઈન્ટ છે કે બે ચલ, એના આ બે ચલ વિશેની આપણે વાત કરી હતી મિત્રો, આ જે ઉદાહરણ હતા એ બે ચલ વચ્ચેના સંબંધ અને રેખાનો ઢાળ દર્શાવે છે। એની સાથે જ્યારે એક ચલ આપેલા હોય છે ત્યારે પણ સમય આધારિત રેખાકૃતિ દોરવામાં આવે છે। તો એક ચલ વચ્ચેના સંબંધો કેવા, એક ચલ વચ્ચેના સંબંધો દાખલા તરીકે કહી શકીએ છીએ કે સાક્ષરતા, ગરીબી, બેકારી વગેરે વગેરે, કે જે એક ચલ વચ્ચેના સંબંધો દર્શાવતી રેખા દોરવામાં આવતી હોય છે। બરાબર મિત્રો, અહીંયા તો કે સાક્ષરતાનું ઉદાહરણ આપણે અહીંયા લઈ શકીએ છીએ। બરાબર, તો સાક્ષરતા વિશે સમજવા માટે દાખલા તરીકે સાક્ષરતા માટેનું ઉદાહરણ લઈએ તો કે વર્ષ
બીજી બાજુ આપણે સાક્ષરતા ટકાવારીમાં દર્શાવવામાં આવેલું છે. વર્ષ 1951 માં સાક્ષરતાનો દર દાખલા તરીકે 15% છે. 1961 માં સાક્ષરતાનો દર 20% છે. 1971 માં સાક્ષરતાનો 25% છે અને 1981 માં 35% છે. મિત્રો બરોબર આની રકમ બનાવેલી છે. ધ્યાન રાખવાનું અહીં આપણે કોઈ પ્રકારની જાતે તમારે આંકડાકીય માહિતી બનાવી શકાય છે. બરાબર તો હવે આ સાક્ષરતાનો આલેખ છે જેનું આપણે અહીંયા આલેખ દોરવાનું છે. જે મેં તમને ટૂંકમાં કીધું કે સામયિક આલેખ દોરો. બરાબર ખ્યાલ આવી ગયો. તો સામયિક આલેખ પણ દોરી શકીએ છીએ. હવે એનો આલેખ તો આપણને ખ્યાલ છે. સામયિક આલેખ સમય આધારિત રેખાકૃતિ કેવી રીતે દોરી શકતા હતા તે મિત્રો તમને ખ્યાલ છે. આડી ધરી ઓ એક્સ રેખા અને ઊભી ધરી ઓ વાય રેખા. આડી ધરી ઓ એક્સ રેખા પર વર્ષ દર્શાવવામાં આવે છે. ઊભી ધરી ઓ વાય રેખા પર સાક્ષરતા દર્શાવવામાં આવે છે જે ટકાવારીમાં હોય છે મિત્રો હંમેશા. 1951, 1961, 1971 અને 1981 અહીંયા પણ લખી શકીએ. જમણી સાઈડે 1 સેન્ટીમીટર બરાબર ઓછામાં ઓછી 15 અને વધુમાં વધુ 35 અને ખ્યાલ આવી શકે છે મિત્રો કે 1 સેન્ટીમીટર બરાબર 5 સાક્ષરતા કૌંસમાં ટકાવારી. 10, 15, 20, 25, 30, 35 અને મિત્રો 40. 1951 માં સાક્ષરતાનો દર 15% જેટલો છે. 1961 માં 20% જેટલો છે. 1971 માં 25% જેટલો છે સાક્ષરતાનો દર અને 1981 માં સાક્ષરતાનો દર 85% જેટલો જોવા સોરી મિત્રો 35% જેટલો જોવા મળે છે. હવે એનું જોડાણ કરીએ. બે રેખાઓ આ બધા બિંદુઓનું જોડાણ કરી જે રેખા બને છે તેને આપણે સમય આધારિત રેખાકૃતિ અથવા આલેખના બીજા સ્વરૂપમાં કહી શકીએ છીએ. તેને આપણે સામયિક આલેખ કહેવામાં આવે છે. મિત્રો તો પહેલો પોઈન્ટ હતો સમય આધારિત રેખાકૃતિ. બે ચલ વચ્ચેના સંબંધો અથવા એક ચલ વચ્ચેના સંબંધો દર્શાવવામાં આવતા હોય ત્યારે હંમેશા સમય આધારિત રેખાકૃતિ દોરવામાં આવે છે. અહીંયા મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે એનું વિશ્લેષણ કરવાનું છે નહીં, ફક્ત એનું ઉદાહરણ લખવાનું અને ત્યાર પછી એનો આલેખ દોરવાનો છે. એટલે બે વસ્તુ અહીંયા આપણે કામ કરવાનું છે. તો પહેલો પોઈન્ટ કયો? સમય આધારિત રેખાકૃતિ. ત્યાર પછી આપણે બીજો પોઈન્ટ નો અભ્યાસ કરીએ. બીજો પ્રકાર છે એનો સ્તંભાકૃતિ. સ્તંભાકૃતિ તો મિત્રો આપણને ખ્યાલ છે સ્તંભાકૃતિ તો કે સ્તંભ આકૃતિ માં આપણને ખ્યાલ છે આપેલી આંકડાકીય માહિતીના હંમેશા ઊભા સ્તંભ દોરવામાં આવે છે. સ્તંભાકૃતિમાં હંમેશા ઊભા સ્તંભ દોરવામાં આવે છે. તેમાં પણ આ જ નિયમ છે મિત્રો કે આડી ધરી ઓ એક્સ રેખા પર એટલે કે સ્વતંત્ર ચલ અને ઊભી ધરી ઓ વાય રેખા પર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે.
બીજું છે સ્તંભ આકૃતિના મુખ્યત્વે ત્રણ પ્રકારો પાડવામાં આવે છે. તો સ્તંભ આકૃતિના ત્રણ પ્રકારોમાં પહેલો સ્તંભ આકૃતિ સાદી સ્તંભ આકૃતિ, સાદી સ્તંભ આકૃતિ આ પહેલો પ્રકાર છે. સાદી સ્તંભ આકૃતિ એટલે શું કે એક જ પ્રકારના ચલ આપેલા હોય છે, પ્રદેશ ક્ષેત્ર આપેલા હોય છે, ત્યારે હંમેશા સાદી સ્તંભ આકૃતિ દોરવી વધુ અનુકૂળ બને છે. બરાબર, એક પોઈન્ટ એ હતો. બીજો પોઈન્ટ એમાં કહી શકીએ છીએ કે સાદી સ્તંભ આકૃતિમાં જુદા જુદા સ્તંભ દોરવામાં આવતા હોય છે, તેમાં રંગ કામ પણ કરી શકાય છે. તો સાદી સ્તંભ આકૃતિ એટલે કે એક ચલ દ્વારા આપેલા હોય, ત્યારે સાદી સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. દાખલા તરીકે કહી શકીએ છીએ કે વસ્તી, ગરીબી, બેકારી વગેરે. આ એક ચલ આપેલા હોય ત્યારે હંમેશા સાદી સ્તંભ આકૃતિ દોરવી વધુ અનુકૂળ બને છે. બરાબર, તો આ ઉદાહરણ દાખલા તરીકે આપણે પહેલું લખ્યું છે, તો એનું આપણે ઉદાહરણ લઈએ કે વર્ષ 1900 ને, બીજું છે અહીંયા ભારતની વસ્તી, ઉદાહરણ આપણે જાતે બનાવવાનું છે, જાતે એનું લખવાનું છે. બરાબર મિત્રો, આ સાથે રાખવાનું કોઈ પણ પ્રકારનું આંકડાકીય માહિતી ગોખવાની જરૂર છે નહીં. 1951 માં 36 ભારતની વસ્તી હતી, 1961 માં ભારતની વસ્તી 81, 1971 માં ભારતની વસ્તી 102.7 કરોડ, 1981 માં વધીની 110 કરોડ જેવી થઈ છે. મિત્રો હવે આનો આપણે સ્તંભ આકૃતિ એટલે કે સાદી સ્તંભ આકૃતિ દોરવાની છે, જે સાઈડમાં નાનો આલેખ દોરું છું. મિત્રો ખાસ કરી ધ્યાન રાખજો કે આડીધરી OX રેખા પર વર્ષ દર્શાવવામાં આવે છે, ઊભી ધરી OY રેખા પર વસ્તી દર્શાવવામાં આવેલી છે. 1951, 1961, 1971, 1981, 1 સેન્ટીમીટર બરાબર વધુમાં વધુ 110 છે, ઓછામાં ઓછા 37, 1 સેન્ટીમીટર બરાબર 10 ભારતની વસ્તી. આપણને ખ્યાલ છે મિત્રો સ્તંભ આકૃતિ આપણે દોડી ચૂક્યા છે અત્યાર સુધી, એટલે તમને સરળતાથી વધારે સમજાવતો નથી. એટલું ખાસ ધ્યાન રાખો, વધુમાં એટલે કે ઓછામાં ઓછી આંકડાકીય માહિતી 36 છે. આપણે 20 થી શરૂઆત કરીએ, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110 સુધી. બરાબર, આ ભારતની વસ્તી છે. પહેલો 1951 ભારતની વસ્તી 36 કરોડ ની હતી, એટલે 35 ના ઉપર 36 કરોડ. 1961 માં તમને દોડતા પણ આવડે છે, જાજી વધારે સમજાવતો નથી મિત્રો. 1961 માં 81 કરોડ, 1971 માં 100 ની ઉપર 102.7 કરોડ, અને 1981 માં 110 કરોડ ભારતની વસ્તી હતી. આ બધી આંકડાકીય માહિતીને આશરે લખી છે, કોઈ સાચી માહિતી છે નહીં મિત્રો, ખાસ કરીને ધ્યાન રાખજો. આ રીતે તમારે પણ આ સાદી સ્તંભ આકૃતિ આ પ્રમાણે દોરવાની છે, એમાં રકમ લખેલી છે, જાતે બનાવવાની છે. આ પણ ઉદાહરણ તરીકે એનો અનારની સાદી સ્તંભ આકૃતિ છે મિત્રો. ક્લિયર, સાદી સ્તંભ આકૃતિ કોઈ એક જ પ્રકારના ચલ વિશેની માહિતી આપેલી હોય ત્યારે હંમેશા સાદી સ્તંભ આકૃતિ દોરવી વધુ અનુકૂળ બને છે. દાખલા તરીકે આપણે લખી લીધું, ઉદાહરણ તરીકે એ છે. ત્રીજો એના અંદર પોઈન્ટ હતો કે આડી ધરી OX રેખા પર વર્ષ દર્શાવવામાં આવે છે,
ઉભી ધરી હોવાય રેખા ઉપર એટલે કે એકમ દીઠ બદલાતી રાશિ કે ચલ દર્શાવવામાં આવે છે એ ઓબ્જેક્ટિવ તરીકે પરીક્ષામાં 1 માર્ક્સ તરીકે પૂછાય છે મિત્રો ક્લિયર એટલે સુધી ત્યાર પછીનો એનો બીજો પ્રકાર હતો કે એનું નામ છે પાસ પાસેની સ્તંભ આકૃતિ બીજો પ્રકારનું નામ છે પાસ પાસેની સ્તંભ આકૃતિ આપણને ખ્યાલ છે મિત્રો કે પાસ પાસેની સ્તંભ આકૃતિ ક્યારે વધુ પૂરું અનુકૂળ આવે છે જ્યારે કોઈ એક જ પ્રકારના ચલના જ્યારે બે પેટા વિભાગો પાડવામાં આવતા હોય છે ત્યારે હંમેશા પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવી વધુ અનુકૂળ બને છે બરાબર એ આપણને ઉદાહરણ તરીકે ખાસ કરીને ખ્યાલ છે કે ભારતમાં શહેરી ગરીબી અને ગ્રામીણ ગરીબી આ ઉદાહરણ છે ભારતમાં શહેરી બેકારી અને ગ્રામીણ બેકારી ભારતમાં શહેરી વસ્તી અને ગ્રામીણ વસ્તી આ એના ઉદાહરણો છે કે જે એક જ પ્રકારનું ચલ છે એને બે પેટા વિભાગોમાં વહેંચણી કરવામાં આવે છે ત્યારે હંમેશા પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરવા વધુ અનુકૂળ બને છે તો આનું પણ ઉદાહરણ તરીકે આપણે સમજી શકીએ છીએ મિત્રો કે વર્ષ શહેરી ગરીબી અને બીજું છે ગ્રામીણ ગરીબી 1951 નું વર્ષ શહેરી ગરીબી 8% છે ગ્રામીણ ગરીબી 12% છે 1961 માં શહેરી ગરીબી 6% છે ગ્રામીણ ગરીબી 10% છે અને 1971 માં 5% છે અને 8% છે બરાબર મિત્રો અહીંયા બનાવ્યું છે કે ભારતની શહેરી ગરીબી અને ગ્રામીણ ગરીબી હવે એનો પાસ પાસેનો આલેખ દોરવાનો છે બરાબર છે મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આડી ધરી ઓ એક્સ રેખા અને ઊભી ધરી ઓએ રેખા આડી ધરી ઓ એક્સ રેખા પર વર્ષ 1951 1961 1971 એક સેન્ટીમીટર બરાબર આપણને ખ્યાલ છે કે વધુમાં વધુ માહિતી કેટલી છે તો કે 12 છે અને ઓછામાં ઓછી 5 છે તો એક સેન્ટીમીટર બરાબર 1 ગરીબી ઓછા ઓછી 5 છે મિત્રો તો આપણે શરૂઆત કરી શકીએ છીએ 4 થી 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 ગરીબીનું પ્રમાણ બરાબર હવે આપણે જોઈ શકીએ છીએ 1951 માં શહેરી ગરીબી 8% છે એનો સ્તંભ દોરી શકીએ છીએ ગ્રામીણ ગરીબી 12% જેટલો છે ગ્રામીણ ગરીબી 6% છે અને શહેરી ગ્રામીણ ગરીબી વધીને 11% જેટલી થાય છે 10% જેટલી છે શહેરી ગરીબી કરતા હંમેશા ગ્રામીણ ગરીબી કેવી હોય છે મિત્રો વધુ હોય છે એ તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું 1951 માં શહેરી ગરીબી 71 માં 5% જેટલી જોવા મળે છે અને 1971 માં ગ્રામીણ ગરીબી 8% જેટલી જોવા મળે છે
મિત્રો હવે પણ અધૂરું છે અહીંયા. તો હવે ગ્રામીણ ગરીબી અને શહેરી ગરીબી કેવી રીતે ખબર પડી શકે છે? તમને આગળ પણ સમજાવ્યું હતું કે અહીંયા બે સ્તંભ છે. પ્રથમ સ્તંભ એ શહેરી ગરીબી છે, તો એને આપણે પ્લેન રાખીએ છીએ શહેરી ગરીબી, અને બીજું ચોરસ ખાનું બનાવ્યું છે એ ગ્રામીણ ગરીબી માટેનું બનાવ્યું છે. બરાબર, હવે આપણે જોઈ શકીએ છીએ કે પહેલું ખાનું શહેરી ગરીબી પ્લેન ગ્રામીણ સામાન્ય એક ડિઝાઇન પસંદ કરેલી છે કે જે દર્શાવે છે ગ્રામીણ ગરીબી. તો આ થઈ ગયો એનો પાસ પાસેનો સ્તંભ આકૃતિ કે કોઈ એક જ પ્રકારના ચલના બે પેટા વિભાગો પાડવામાં આવે છે ત્યારે હંમેશા પાસ પાસેનો સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. બરાબર મિત્રો, હવે ત્યાર પછીનો ત્રીજો પ્રકાર છે વિભાજિત સ્તંભ આકૃતિ ઉદાહરણ. બરાબર, એનું વિભાજિત સ્તંભ આકૃતિ સ્તંભ આકૃતિનો આ ત્રીજો પ્રકાર છે કે વિભાજિત સ્તંભ આકૃતિ કોને કહેવામાં આવે છે કે એક જ એટલે કે કોઈ એક જ પ્રકારના ચલની માહિતીના જ્યારે જુદા પેટા વિભાગો પાડવામાં આવતા હોય છે ત્યારે હંમેશા વિભાજિત સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. આ વિભાજિત સ્તંભ આકૃતિમાં સ્તંભનું રંગ કામ પણ કરી શકાય છે. અને ઉદાહરણ તરીકે લે દાખલા તરીકે કહી શકીએ છીએ કે ભારત દેશની અંદર કોઈ એક કંપની છે જે વર્ષ દરમિયાન ટીવીનું વેચાણ કરે છે, જેની માહિતી નીચે પ્રમાણે આપેલી છે. તો આપણે જોઈએ કે ટીવીનું વેચાણ છે એની અંદર ક્ષેત્ર જાન્યુઆરી થી માર્ચ મહિના સુધી, એપ્રિલ થી જૂન સુધી અને જુલાઈ થી સપ્ટેમ્બર મહિના સુધી. વિભાજિત સ્તંભ આકૃતિ છે મિત્રો આ, જેની અંદર આ ગ્રામીણ વિસ્તારોમાં ટીવીનું વેચાણ કરેલું છે અને શહેરી વિસ્તારોમાં ટીવીનું વેચાણ કરેલું છે અને કુલ છે જાન્યુઆરીમાં 200, શહેરીમાં 300, એપ્રિલમાં 300, શહેરીમાં 500, જુલાઈમાં 200 અને 100. હવે એનું કુલ જોઈએ તો 500 થયા જાન્યુઆરીમાં, એપ્રિલમાં થયા 800 અને સપ્ટેમ્બરમાં થયા 300. હવે વિભાજિત કરવાના છે મિત્રો, આના સ્તંભ આકૃતિ દોરવાની છે. વિભાજિત સ્તંભ આકૃતિ આડી ધરી ઓએક્સ રેખા અને ઊભી ધરી ઓવાય રેખા ઉપર. અહીં આપણને ખ્યાલ છે જાન્યુઆરી ટૂંકમાં લખું છું, પછી એપ્રિલ અને જુલાઈ. બરાબર છે, એક સેન્ટ. હા, વધુમાં વધુ અહીંયા આપણે કેમ આવી તે જોઈ શકીએ છીએ 800 છે અને ઓછામાં ઓછા 200 છે, એટલે 100, 200, 300, 400, 500, 600, 700 અને 800. બરાબર છે, અહીંયા ગ્રામીણ અને શહેરી ગરીબીનો તમે આંકડાકીય માહિતી દર્શાવેલી છે. આ ક્ષેત્ર બતાવે છે મિત્રો, 1 સેન્ટીમીટર બરાબર કેટલા લીધા આપણે અહીંયા ટીવી નું વેચાણ કુલ 100 એકમ જેવું ટીવી નું વેચાણ છે, એટલે એકમો છે. આ જાન્યુઆરી માસમાં જોઈ શકીએ છીએ. હા, તો હવે ત્રણ આંક વધુમાં વધુ ગ્રામીણ અને શહેરીમાં કુલ 500 થયું છે મિત્રો. અહીંયા
જાન્યુઆરીમાં 500, એપ્રિલમાં 800 નું ટીવીનું વેચાણ થયું છે કુલ, અને 300 થયું છે જુલાઈમાં 300. આના ઉપરથી આપણને જે ખ્યાલ આવતો નથી કોનું સહેરી અને તો ગ્રામીણ વિસ્તારોમાં વેચાણ કેટલું છે, 200. આ 200 નું વેચાણ થયું છે મિત્રો, જે ગ્રામીણ વિસ્તારનું છે બરાબર. અને 300 તો આ ઉપરનું 300 સુધી થયું બરાબર મિત્રો, આ ઉપરનો ભાગ થયો જે 300 સુધીનો છે બરાબર. આ 200 નો ભાગ છે, કુલ કેટલું થયું? 500 એકમ જેટલું થયું બરાબર. અહીંયા 500. એવી જ રીતે જૂનમાં થયું 300 એકમ, અને ઉપરનો ભાગ છે તે 500 સુધીનો છે આ બરાબર. અને આ થયો તમારો 300 નો. ત્યાર પછી 100 એકમનું વેચાણ થયું, નીચેનો ભાગ છે 100 એકમ, તો અહીંયા આપણે લખ્યા 100 એકમ, અને ઉપરનો ભાગ છે જે 200 નો ભાગ છે, એમ કરીને કુલ 300 સુધી ગયા મિત્રો બરાબર. હવે અહીંયા ધ્યાન રાખો, બે કોલમો અહીંયા બનાવી છે બરાબર. ગ્રામીણ વિસ્તારનું બતાવેલું છે આ 200, અને 100 એટલે કે 300. તો અહીંયા પણ બે કોલમ તમારે લખવા પડે છે, તો તમને ખ્યાલ આવી શકે છે કે આ સ્તંભ કોનો છે અને આ સ્તંભ કોનો છે બરાબર. ડિઝાઇન વાળો જે ભાગ છે તે ગ્રામીણ ગરીબી દર્શાવે છે બરાબર, ડિઝાઇન વાળો. અને જે પ્લેન છે તે શહેરી વિસ્તારોમાં જેનું ટીવીનું વેચાણ કર્યું છે, જે કે અહીંયા એક જ સ્તંભની અંદર બે પેટા વિભાગો પાડવામાં આવેલા છે, કે જેને આપણે શું કહી શકીએ છીએ, વિભાજિત સ્તંભ આકૃતિ કહેવામાં આવે છે. હવે છેલ્લો પોઈન્ટ જે બાકી રહ્યો છે તમારો છેલ્લો, કે જે ચોથો પ્રકાર છે એનો, વૃતાંશ આકૃતિ. મિત્રો એ આપણને ખ્યાલ નથી, આ પણ અગિયારમા ધોરણમાં તમે ભણી ગયા છો બરાબર છે. તો નંબર ત્રીજો પ્રકાર એનો તો વૃતાંશ આકૃતિ. વૃતાંશ કોને કહી શકીએ છીએ? વર્તુળનો અંશ, કે જેને વૃતાંશ આકૃતિ કહેવામાં આવે છે. વર્તુળ મીન્સ 360 અંશનું વર્તુળ હોય છે, તેમાં આપેલી માહિતીના જ્યારે જુદા જુદા વિભાગો પાડવામાં આવતા હોય છે ત્યારે હંમેશા વૃતાંશ આકૃતિ દોરવામાં આવે છે બરાબર મિત્રો. એટલે વૃતાંશ આકૃતિ શોધવાનું સૂત્ર, તો વૃતાંશ આકૃતિ શોધવાનું સૂત્ર એ છે કે પેટા મૂલ્ય ગુણ્યા 360 અંશ ભાગ્યા 100, આ એનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે. હવે દાખલા તરીકે જોઈ શકીએ છીએ કે ભારતની રાષ્ટ્રીય આવકમાં ત્રણ ક્ષેત્રનો ફાળો છે બરાબર. કયા કયા ત્રણ ક્ષેત્રો છે એ પણ આપણે ભણી ગયા છીએ મિત્રો, ખેતી, ઉદ્યોગ અને સેવા વિભાગ. આ એના મુખ્યત્વે ત્રણ ક્ષેત્રો છે, જેની ટકાની માહિતી આપેલી છે 20%, 30% અને 50%. બરાબર મિત્રો, હવે આ બે વસ્તુ તમને આપેલું હોય છે, ત્યારે તમારે અહીંયા ત્રીજી વસ્તુ શોધવાની છે કે વૃતાંશ શોધવાનું સૂત્ર, એટલે કે વૃતાંશની ગણતરી. વૃતાંશની ગણતરી આપણે કરવાની હોય છે. અહીંયા કુલ મૂલ્ય કેટલું થયું એનું? 100 થયું. તો પેટા મૂલ્ય કેટલું આપે છે અહીંયા? 20 ગુણ્યા 360 અંશ ભાગ્યા 100 બરાબર, બંને શૂન્ય જતા રહે, 36 × 72 અંશ થાય બરાબર. એ તો તમને આવડે છે. એ જે બીજાનું મૂલ્ય શોધીએ, 30 × 360 અંશ ભાગ્યા 100 બરાબર કેટલું મૂલ્ય થશે આનું? એના પણ બે અંદર જતા રહે, 108 અંશ જેટલું થઈ શકે છે બરાબર. છેલ્લું કે 50 × 360 અંશ ભાગ્યા 100, બે મીંડા મીંડા ઉડાડી દો એટલે આપણું કુલ 180 અંશ બની શકે છે
વર્તુળ દોરવાનું છે જે 5 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર એ દોરી શકાય છે. એક મારી જોડે હાલ કોણ માપક છે નહીં મિત્રો, કોણ માપક અહીંયા આપણે મૂકવાનું છે 72 અંશ નો, બરાબર. આ વર્તુળ થયું તમારું કુલ 360 અંશ નું વર્તુળ થાય છે. કોણ માપક મૂકો છો તમે ત્યારે અહીંયા વચ્ચેનું જે ભાગ છે એટલે બે ભાગ પડી ગયા, એટલે કુલ ઉપરનો જે ભાગ થયો છે એ બીજો ભાગ, આ તો આ જે ભાગ છે તમારો 72 અંશ નો થાય છે, બરાબર છે મિત્રો. આ ભાગ થાય છે તમારો 108 અંશ નો અને આ ભાગ થયો તમારો 180 અંશ નો, કે જે તમારું કોણ માપક મૂકો છો તમે અહીંયા, ત્યારે કોણ માપક મૂકો ત્યારે અડધો ભાગ છે 180 અંશ નો ઉપરનો ભાગ છે કર્યો, કે જે આપણે છે સેવા વિભાગ, એમાં પણ 3 ખાના બનાવવા પડે છે. પહેલો ભાગ છે ખેતી, બીજો ભાગ છે ઉદ્યોગ વિભાગ અને ત્રીજો ભાગ છે સેવા વિભાગ. મોટો ભાગ છે પ્લેન, જે સેવા વિભાગનો છે પ્લેન રાખે છે. ઉદ્યોગ વિભાગ છે કે જેનું માપ 108 અંશ છે, કે જેને આપણે ચોકડી બનાવીએ છીએ, આ ચોકડી બનાવીએ છીએ જે આપણે કહી શકીએ છીએ કે ઉદ્યોગ વિભાગ. ત્યાર પછી સેવા વિભાગ છે જેની આપણે ડિઝાઇન ઉભી તરીકે દોરીએ છીએ, તે ખ્યાલ આવી શકે છે સેવા વિભાગ છે. કોણ માપક તમારે અહીંયા 3 બાજુ ફેરવીએ છીએ જેનાથી આપણને આ વર્તુળ દોરી શકીએ છીએ. થઈ ગયું મિત્રો, આ રીતે તમારે આ આકૃતિના પ્રકારોના કુલ 3 પોઈન્ટ હતા, તે દોરવાના છે અને લખવાના છે. નોટબુક ની અંદર લખી હોમવર્ક તરીકે એકવાર લખી અને વોટ્સઅપમાં તમારે મને ફોટા મોકલવાના છે. થેન્ક યુ મિત્રો.